પોતાના ગાડાઓ તૈયાર કર્યા છે, ગર્ભગૃહ સર સામાન ગાડાઓમાં ભર્યા છે, યુવાન ગવાળિયાઓ હાથમાં મોટી મોટી ડાંગ લઈ અને આખો રસાલો ચાલ્યો જાય છે, એની સુરક્ષા કરવા સાવધાન થઈ ગયા છે. વૃદ્ધ ગવાળિયાઓ હતા એ આગળ આગળ રસ્તો બતાવવા માટે ચાલે, ગાડાઓમાં બાળકો બેઠા છે, સ્ત્રીઓ બેઠી છે અને ગર્ભગૃહ બધી ભરી છે. ગવાળિયાઓનું આખું ગસત ચાલ્યું છે, લશ્કર ચાલ્યું છે, જવું છે વૃંદાવનમાં, ગોકુળ છોડીને જવું છે. ગોકુળ છોડીને ગવાળિયાઓ વૃંદાવનમાં પહોંચ્યા છે. વૃંદાવનની શોભા કઈ કમેરી છે, સુંદર શોભા. વસંત ઋતુનો સમય હોય, વૃક્ષ વેલી ને લતાઓમાં રંગ બેરંગી સુગંધિમાન પુષ્પો ખીલી ઉઠ્યા છે. અનેક પ્રકારના સ્વાદિષ્ટ રસદાર એવા ફળ વાળા વૃક્ષો ફળથી લથપથ થઈ ગયા છે અને સુંદર ગાયોને ચરવા માટેનો લીલું છમ જેવું ઘાસ ગોવર્ધન પર્વત ઉપર છે. ગવાળિયાઓ પોતાની ગાયો, ગાયોના ધણો, કુટુંબ પરિવાર, ઘર વખરી લઈ અને ગોવર્ધન પર્વતની તળેટીમાં એ વૃંદાવનમાં આવીને વળી ગવાળિયાઓએ પોત પોતાના પડાવો નાખ્યા છે, વૃક્ષોનો આશ્રય કોઈ લીધો છે, કોઈ ઘર બાંધવા મળ્યા છે અને વૃંદાવનની શોભા જોવા માટે, વૃંદાવનને જોવા માટે નાના નાના બાળકો એ સુંદર શોભતા એ વૃંદાવન નિરખવા મળ્યા છે અને આનંદ કિલોલ કરતા કરતા ફરવા મળ્યા છે. ગાયોને ચરવાનું ખૂબ સારું સ્થાન મળી ગયું છે એટલે ગાયો પણ સારું સારું ઘાસ, લીલું લીલું કૂણું ઘાસ મળવા મળ્યું છે એટલે ગાયો તાજી થઈ ગઈ. તાજી થયેલી ગાયો દૂધ આપવા મળી છે વધારે ને વધારે. ગોવાળિયાઓને ભોગરા ભરી ભરી, ભોગરણા ભરી ભરીને દૂધ આપવાના દર્શન કરવા જાવ, પરમાત્માના મંદિરનું કામ કરવું, પરમાત્માની સેવા કરવી, એમાં કપટ કરે, અધર્મ કરે, અનીતિનું આચરણ કરે, અસત્યનું આચરણ કરે, તે એક એક પાપ ભેળું થાય અને મોટું ભયંકર અજગરનું રૂપ ધારણ કરીને પડે. મોટી લાંબી લાંબી જીભ પડી છે ગોવાળિયાઓને. એમ છે કે આ તો વૃંદાવનની કંઈક અલૌકિક શોભા છે. આપણા જવા માટે અહીંયા તો આ સુંદર જાણે નેશનલ હાઈવે રોડ બનાવ્યો હોય એવો રોડ જ અજગરની જીભ ઉપર ગવાળિયાઓ ચાલવા માંડ્યા, વર્ણન કરતા જાય, આનંદ કિલોલ કરતા જાય, એકબીજાને કહેતા જાય છે કે જો આ વૃંદાવનમાં ક્યાંય દાવાનળ સળગ્યો હશે એમાં કેટલાક પશુઓ વળતા હશે, પક્ષીઓ વળતા હશે, એની દુર્ગંધ વાળો ગરમ ગરમ કેવો પવન આવે છે. પેલા અજગરના મુખમાંથી શ્વાસ આવતો હતો ને એને દવાનળનો પવન દેખાણો, જીભ એને રોડ દેખાણ, અને અજગરનું મોટું વિશાળ પોળું મોઢું આકાશ આકાશ સુધી પહોંચી ગયેલી એની દાઢો, એના હોઠ એ ગવાળિયાઓને વાદળાઓ દેખાણા, ઘનઘોર વાદળા અંધાર્યા છે અને વાદળામાં પેલી દાઢો ચમકે છે એમ લાગે છે કાં તો વીજળીના ચમકારા. આમ વાતો કરતા કરતા, આનંદ કરતા કરતા ગવાળિયાઓ તો પેસી ગયા અજગરના મુખમાં. પાછળ પાછળ કૃષ્ણ અને બળદેવ આવે છે. કૃષ્ણ પરમાત્મા યશોદાના લાલાને એમ છે કે મારા બાળકો, મારા મિત્રો, મારા ગવાળિયાઓ મને છોડીને ભલે પાપના મુખમાં હોરાઈ ગયા પણ મારા છે ને, એની રક્ષા કરવા માટે એને બચાવવા માટે મારે તેઓ જાણતા હતા કે આ તો અજગર છે. પેલો અજગર પણ વાટ જોવે છે કે જ્યાં સુધી પેલો યશોદાનો કનૈયો ન આવે ત્યાં સુધી મોઢું બંધ કરવું નથી, મોઢું ઉઘાડું રહે. ગુફામાં બેસતા હોય ગવાળિયાઓ અને વાછડાઓ અંદર ગયા છે. અજગરના ભયાનક ઝેરી શ્વાસ લાગવાથી ગવાળિયાઓ અને વાછડાઓ મૂર્છિત થઈ ગયા. પરમાત્મા અજગરના મુખમાં પ્રવેશ કર્યો. અજગર મુખ બંધ કરે તે પહેલા પરમાત્મા જેમ વામન નારાયણમાંથી વિરાટ નારાયણ બન્યા એમ સ્વરૂપને વધારી દીધું છે, વિરાટ નારાયણનું સ્વરૂપ ધારણ કર્યું. નાનકડા એવા 7 વર્ષના યશોદાના કનૈયાએ પરમાત્માનું સ્વરૂપ એવું મોટું વિશાળ પહાડ જેવું સ્વરૂપ ધારણ કર્યું. અજગરથી મોઢું બંધ થતું નથી, આખા મોઢામાં ગુચ્છો દેવાઈ ગયો છે, શ્વાસ અંદર ઘરતો નથી, શ્વાસ બહાર લઈ શકાતો નથી, મોઢું બંધ થઈ શકતો નથી, ગુંગળામણ થવા મળી, આ અઘાસુર અકળામણ કરવા મળ્યો, તડફડિયા મારવા મળ્યો, પૂંછડું પછાડવા મળ્યો, દેહ પછાડવા મળ્યો, ઓકી નાખું જાણે બહાર કાઢી નાખું, પણ પરમાત્માનું શરીર એટલું બધું વધી ગયું છે, એટલું બધું વધી ગયું છે એનું મોઢું, એમાંથી ભગવાનનું શરીર પણ બહાર કાઢી શકાતું નથી.
गुंगड़ामण थवा मळे अकड़ामण थवा मळे मुंजाय अने अकड़ाय अने ए अगासुरना प्राण ए शरीरमांथी पार निकळी गया। परमात्माना चरणारविंदनो स्पर्श थयो छे सोळ चिन्ह वाला ए चरणारविंदजना मुखमां पड्या ए चरणरजनो स्पर्श थयो एले पहाड़ जेटला अगासुरना पाप हता ए बळीने भस्म थई गया। परमात्माना स्पर्शना कारणे अगासुरने दिव्य शरीर की प्राप्ति थी, दिव्य गति की प्राप्ति थी, आकाश में दिव्य देव जो रूप धारण करी अने अघासुर वाट जुए छे। क्यारे परमात्मा बाहर निकले उन्होंने एना चरण में वंदन कर आकाश में वाट जोई प्रतीक्षा करी उभा रहेला अघासुर ने परमात्मा एमने त्यां स्थिर राख्यो छे। अमृत दृष्टि करी अने प्रथम पोताना मित्रों ગોવાળિયાઓના બાળકોને વાછડાઓને સજીવન કર્યા, અમૃત દ્રષ્ટિ કરીને સજીવન કરીને પહેલા બહાર કાઢ્યા, પહેલા બહાર નીકળો તમે પછી હું બહાર આવું। વાછડાઓ અને ગોક બાળકો બહાર આવ્યા, પરમાત્મા પછી બહાર આવ્યા છે। આકાશમાં દિવ્ય તેજોમાન અઘાસુરનો દેહ હતું, દિવ્ય દેહ ધારણ કરેલો અઘાસુર જેવા પરમાત્મા બહાર આવ્યા ને ક્ષમા યાચના કરી ચરણમાં વંદન કરી અને આકાશ માર્ગે સ્વર્ગમાં ચાલ્યો ગયો। सुखदेवजी महाराज राजा परीक्षित ने कहे छे परमात्मा ना स्पर्श ना प्रताप थी अघासुर ने दिव्य गति की प्राप्ति थी। अघासुर नो विनाश करी अने परमात्मा यमुना जीना किनारे आया छे। यमुना जीना किनारे जलपान करी अने वाछड़ाओ ने चारता हता, अघासुर नो मृत्यु थयो एटले अघासुर ना समाचार सांभळी अघासुर नो भाई बकासुर બગલાનું રૂપ ધારણ કરી ભયંકર ચિચિયારીઓ કરતો કરતો એ નંદ યશોદાના લાલાને મારી નાખવા માટે દોડતો આવ્યો। પાપ જાય, અસત્ય બોલવાનું બંધ કરે માણસ, જીવ હિંસા કરવાનું બંધ કરે, ભક્તિની ભૂમિમાં આવે, પરમાત્માના મંદિરમાં આવે એટલે કંઈક સંયમ આવે, દુરાચાર બંધ કરી દે, વ્યભિચાર જેવી ક્રિયાઓને બંધ કરે, જીવ હિંસા બંધ થાય, ચોરી અને લૂંટફાટ બંધ થાય એટલે અઘાસુર ને જીતી લીધો। પણ જ્યાં એ યમુનાજીની ભૂમિ ભક્તિની ભૂમિમાં આવે એટલે આ જીવને વળી પાછો બીજો ભયાનક શત્રુ નડે દંભ, એ દંભ એ બગલાનો રૂપ ધારણ કરીને આવે। આ દંભ જેવો જગતના જીવને ભયાનક બીજો કોઈ શત્રુ નથી। માણસને દંભ કરતા બહુ સરસ આવડે કે ઓ અમે તો આવા ભગવાનના ભક્ત, આવા એકાંતિક, બીજાની પાસે કેવડાવે, કેવો કેવો આ એકાંતિક ભગત છે, આ બહુ મોટા ત્યાગી છે, બહુ મોટા વૈરાગ્યવાન છે, એકાંતિક ભગવાનના ભક્ત છે, દાદા ખાતર જેવા છે, બ્રહ્માનંદ સ્વામી જેવા છે, મુક્તાનંદ સ્વામી જેવા છે, લે હવે બીજાની પાસે કેવડાવવાનો શોખ જાગે એનું નામ તમ। પોતાનામાં કઈ દૈવત ન હોય અને જાહેરમાં કહેવા મળે હું તો આટલી માળા પહેરું છું, આટલા કલાક સુધી તમારે શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદમાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પરમાત્માના દિવ્ય બાળ ચરિત્રો સંભળાવે છે। ગોકુળમાં અને વૃંદાવનમાં વ્રજવાસી ગ્વાળિયાઓને ગોપીઓને ગોપ બાળકોને પરમાત્મા દિવ્ય ચરિત્રો કરીને અનહદ આનંદ આપે છે। વાછડાઓ ચરાવવાના નિમિત્તે નાના નાના બાળકોને લઈ જઈને પરમાત્મા અનેક પ્રકારની ક્રીડાઓ કરે છે। વાછડાઓનું ટોળું લઈ શ્રી કૃષ્ણ અને બળદેવ, શ્રીધામ મધુમંગલ વગેરે બાળકો યમુનાજીના કિનારે ભાંડરિક વટવૃક્ષમાં પાસે આવી અને વિશાળ છાયામાં અનેક પ્રકારની રમતો રમે છે। એ રમતો રમતા રમતા નાના નાના ગોપ બાળકોને પોતાનું સ્વરૂપ એનો નિશ્ચય કરાવી દે છે। બે ટુકડીઓ બની હોય, એક ટુકડીના અગ્રણી સ્વયં યશોદાનો કનૈયો હોય,
અને એક ટુકડીના અગ્રણી દાઉજી શંકરસણજી. અનેક રમતો રમતા હતા, એમાં કેટલાક કંસના મોકલેલા અસુરો આ યશોદાના કનૈયાનો વિનાશ કરવા માટે રૂપ ધારણ કરીને ભળી જાય છે. ભાંડરીક વટવૃક્ષની છાયામાં રમતા બાળકોને વાછડાઓને પણ હરખ થાય છે. કેટલાક વાછડાઓ નાના નાના બાળકોની સાથે રમતા એ પરમાત્માને આનંદ આપવા એની સેવા કરવા માટે નાના નાના બાળકો રમતા એવી રમત રમતા હતા. નાના નાના બાળકો નીચે બેસી જાય, વાછડાનું પૂંછડું પકડીને બેસી જાય ને વાછડો એને ઢસડી ઢસડીને લઈ જાય. આનંદ આવતો, વાછડાઓને મજા આવતી હતી. 5-7 વર્ષના નાના નાના બાળકો ભેળા થઈ અને આવી રમત રમતા હતા, એમાં એક વત્સાસુર નામનો અસુર આવ્યો. વાછડાનો રૂપ ધારણ કરીને અસુર આવ્યો, એ હૃષ્ટપુષ્ટ વાછડો બનીને આવ્યો. તાજો વાછડો ને હૃષ્ટપુષ્ટ વાછડો જોયો, બધા જ વાછડાઓ આવી અને લાલાની પાસે ઉભા રહી ને છોડીને જતા જ નથી. કે પૂંછડું પકડીને બેસે અને વાછડો ખેંચીને ઢસડી ઢસડીને દૂર લઈ જતો હોય, ટેકરા ઉપરથી ઢસડીને ભાંડરી કે વટવૃક્ષ સુધી લઈ જાય અને ત્યાં પૂંછડું મૂકી દઈને વળી પાછો વાછડો આપમેળે જ પાછો ત્યાં આવી જાય અને બાળકો વળી પાછા ત્યાંથી ચાલુ કરે. આ ક્રમ હતો. પેલો વત્સાસુરને પણ એમ થયું કે હું પણ જાઉં અને લાગ જોઈ અને આ યશોદાના કનૈયાને એવો દૂર ઢસડી જાઓ, એવો ખેંચી જાઓ, દૂર દૂર લઈ જઈ અને એનો વિનાશ કરી નાખો. વાછડાનો રૂપ ધારણ કરીને આવેલો વત્સાસુરને જોઈ પરમાત્માએ વિચાર કરે છે કે આ તો અસુર આવ્યો, પૂંછડું પકડીને બેઠા, પણ આ વત્સાસુર પરમાત્માને ભાંડરીક વટવૃક્ષથી આગળ દૂર દૂર ખેંચીને લવા મળ્યો. પરમાત્મા વિચાર કરે છે કાનો કંઈક ઈરાદો જુદો લાગે છે. હલકું ફૂલ જેવું શરીર હતું, એના બદલે વજ્ર જેવું કઠોર બનાવી અને વજન જ્યાં ધારણ કર્યું ને, પેલો વત્સાસુર હવે ખેંચી શકતો નથી, આગળ હાલી શકતો નથી, એટલે માયાવી રૂપ હતું એ છોડીને તરત ભયાનક આખલા જેવો થઈને મારવા તૈયાર થયો. પરમાત્મા એને બે ટાંગા પકડી આકાશમાં વીંજીને વડના વૃક્ષના ઉપર પછાડ્યો, થડ સાથે અથડાયો ને રુધિરમાંથી વમન કરતો કરતો વત્સાસુરનો વિનાશ થયો, વત્સાસુર મૃત્યુ પામ્યો. આવા અનેક અસુરો કંસ મથુરામાં બેઠો બેઠો એક પછી એક મોકલ્યા કરે છે. નાના નાના બાળકો રમત રમતા હતા, ઓળકામડાની રમત રમતા હતા, દોડીને વડના વૃક્ષ ઉપર ચડી જાય અને એ ગોવાળિયાની લાકડીને ક્યાંય દૂર દૂર ફેંકી હોય, એકના માથે દાવ આવ્યો હોય એને લેવા જવી પડે. દોડતો દોડતો લેવા જાય ને વળી પાછો વૃક્ષ ઉપર ચડે, ત્યાં વળી પાછા બીજા મિત્રો ઉતરે નીચે અને ઉતરીને ક્યાંય તેની લાકડી ફેંકી આવે અને વળી પાછો લાકડી લેવા જાય. જાત જાતની રમતો રમતા હતા. આ બાળ મિત્રોની સાથે રમત રમતા રમતા જેનો પરાજય થાય એવું નક્કી કર્યું કે જે ટુકડીનો પરાજય થાય એ વિજેતા ટુકડીને ખભા ઉપર બેસાડી અને યમુનાજીના કિનારાથી ભાંડરીક વટવૃક્ષ સુધી તેડીને લાવે. આ રમત રમાતી હતી એમાં એક વ્યોમાસુર નામનો અસુર ઘૂસી આવ્યો, બાળકોનું રૂપ ધારણ, ગોવાળિયાના બાળકોનું રૂપ ધારણ કરીને ઘૂસી આવ્યો. ગોવાળિયાઓના બાળકો જેવો જ બરીને આવેલો વેમાસુર કૃષ્ણ અને બળદેવની અલગ અલગ ટુકડી હતી. વિચાર કરે કોને પહેલા વિનાશ કરવો, કોનો વારો. બળદેવજીના પક્ષમાં ભળી ગયો અને પરાજય થાય અને લાલો વિજેતા થાય તો હું બીજા કરતા પહેલા એને ખભા ઉપર બેસાડું અને પછી પાછો જ ન આવું ને ક્યાંય દૂર દૂર જઈને સમુદ્રમાં ફેંકી આવું, એક વખત હાથમાં આવે એટલી વાર. વ્યમાસુર લાગ જોતો હતો અને વારંવાર યશોદાના લાલાની પાસે આવીને ઉભો રહે અને કહે મારી પીઠ ઉપર બેસ, મારા ખભે બેસ, લાલા તું મારા ખભે બેસ.
લાલો ઓળખી ગયો કા તો મામાનું મોકલેલું રમકડું લાગે છે, આ અમારા વ્રજનો નથી, અમારા ગોકુળનો બાળક નથી, આ વ્રજનું બાળક, વ્રજવાસીઓનું બાળક નથી, આ તો મામાનો રમકડું છે. ચાલો વાંધો નહીં, મામાના રમકડાની સાથે થોડુંક રમી લઈએ. અને એ બાળકનો રૂપ ધારણ કરીને આવ્યો વ્યોમાસુરે પરમાત્માને ખભા ઉપર બેસાડીને. બધા જ બાળકો ઉપાડી ઉપાડીને વટવૃક્ષ સુધી જતા હતા, એના બદલે આ તો ક્યાંય દૂર દૂર ભાગ્યો. આકાશ માર્ગે માયાવી એવો વ્યોમાસુર યશોદાના લાલાને ઉપાડીને ભાગ્યો. પરમાત્મા ઓળખી ગયા કે મારા મિત્રો જો દૂર થશે, મને દેખશે નહીં તો મારા વિયોગમાં આકળું વ્યાકળું થશે. એટલે પોતાનું શરીર હતું ને એનો વજન મળ્યા વધારવા, એવો વજન વધાર્યો, એવો વજન વધાર્યો. પેલો વ્યોમાસુર આગળ જઈ શકતો નથી, ફેંકી દેવાનો પ્રયત્ન કરે છે. પરમાત્મા એ વ્યોમાસુરની ગરદન પકડી મસ્તકમાં મુષ્ટિનો પ્રહાર કર્યો. વ્યોમાસુરની ખોપરી તૂટી ગઈ. ઘુમરીઓ ખાતો ખાતો નીચે ક્યાંક અથડાતો અથડાતો પડ્યો, હાડકા ભાંગી ગયા, વ્યોમાસુરનું મૃત્યુ થયું. પરમાત્મા પાછા મિત્રોની પાસે આવી ગયા છે. મિત્રોને આનંદનો કોઈ પાર નથી. આ દરરોજનો ક્રમ હતો, અનેક પ્રકારની લીલાઓ કરતા, આનંદ કરતા, ગોપ બાળકોને આનંદ આપતા અને અસુરોનો વિનાશ કરતા. જેટલા જેટલા અસુરો આવ્યા, એ અસુરોને પરમાત્માએ રમતા રમતા જ એનો વિનાશ કરી નાખ્યો. યમના ઘરે પહોંચાડી દીધા છે. અસુરો જેમ વિનાશ પામવા મળ્યા છે, એમ કંસની ચિંતા વધવા મળી છે. ગોપીઓ દહીં દૂધ અને માખણ લઈને મથુરામાં વેચવા જાય છે. મથુરાની સ્ત્રીઓ પૂછે તમારો યશોદાનો કનૈ, અને ગોપીઓને યશોદાના લાલાના ગુણગાન ગાતા હરખ સમાતો નથી. એવા હરખથી ગુણગાન ગાય છે કે ઓ અમારા લાલાની તો શું વાત કરીએ. યશોદાનો લાલો એવો પરાક્રમી છે, એવો શૂરવીર છે અને એવો રૂપાળો છે. રૂપ રૂપના તો અંબાર જેવો જગતમાં એવો કોઈ બાળક હજી સુધી જોવા મળ્યો નથી. એવો યશોદાનો કનૈયો રૂપાળો છે, એના એક એક અંગના વર્ણન કરે છે. એની આંખો આવી સુંદર છે, એની ભ્રકુટી આવી છે, એના કર્ણફૂલ એવા સુંદર છે, એની નાસિકા આવી, એના અધરોષ્ટ આવા છે, એની દાઢી આવી છે, એના ગાલ સુંદર એવા લાલ ગલગોટા જેવા છે, એનો કંઠ એની શું વાત કરીએ. એવો સુંદર કંઠ છે જેમાં ત્રિવળી પડે છે, એને બોલે છો જાણે કોહિલનો ટહુકારો થકરતો હોય. એવા તો એ લાલાના એક યજ્ઞના અંગના વખાણ કરે, એના પરાક્રમની વાતો કરે કે લાલો તો એવો ચમત્કારી છે. કેવાય મોટા મોટા અસુરો આવે અને આમ ચપટી વગાડતા રમતમાં એનો વિનાશ કરી નાખે. પુતના રાક્ષસી એના જ પાપે મૃત્યુ પામી. શકટાસુર આવ્યો, તૃણાવર્ત આવ્યો, વ્યોમાસુર આવ્યો, વત્સાસુર આવ્યો, આ બધા જ અસુરો એ લાલાને જોતાની સાથે જ મૃત્યુના મુખમાં હુમાઈ જાય છે. મારો લાલો તો એવો ચમત્કારી છે. આ લાલાની વાત સાંભળે અને કંસને રાત્રિ દિવસ ઊંઘ આવતી નથી. હો એ ગોપીઓની પાસેથી જે વાત સાંભળવા મળી છે, વર્ણન સાંભળવા મળ્યું છે, એનું ચિંતન કર્યા કરે. રાત્રે અડધી રાત્રિ એ પથારીમાંથી સફાળો બેઠો થઈ જાય, ઊભો થઈને વિચાર કરવા મળે ક્યાંક એ યશોદાના લાલાનું ટોળું લઈને તો અહીંયા નથી આવ્યો ને, ગોવાળિયાઓના બાળકોનું ટોળું લઈને તો મને મારવા નથી આવ્યો ને, એવો ભયભીત થઈ જાય. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે પરમાત્માનું ચરિત્ર અદ્ભુત છે. ગોપીઓ જેને પ્રેમથી વાગોળે છે, પ્રેમથી જેનું રટણ કર્યા કરે છે અને એ પરમાત્માના દિવ્ય બાળ સ્વરૂપને પોતાના હૃદયમાં રાખે છે, એ જ પરમાત્માના સ્વરૂપને કંસ વૈર ભાવથી સતત રટ્યા કરે છે, યાદ કર્યા કરે છે કે કનૈયો કેવો હશે. એને નજર સામે દેખાય છે કદાચ અહીંયા આવી જશે તો શું થશે. કંસને એમ છે કે મારી સાથે લડાઈ કરશે, યુદ્ધ કરશે તો હું એને કેવી રીતે મારી નાખીશ, કેવી રીતે વિનાશ કરીશ, મારો વિજય કેમ થાય, મારે કેવા શસ્ત્ર અસ્ત્ર તૈયાર રાખવા, આ બધી ચિંતા કંસના હૃદયને કોરી ખાય છે. કંસ
अनेक प्रकारना उत्पातो षड्यंत्रो रचे छे केम करीने आ कृष्ण ने बलदेव एनो विनाश करवो। परमात्मा गोपियों ने गोवाळियाओं ने परम आनंद आपे छे। गोवाळियाओना घरनो अन्न जमे छे, गोवाळियाओना बाळकोने हरख ने आनंदनो कोई पार रहेतो नथी। सुखदेव जी महाराज राजा परीक्षित ने कहे छे, परमात्मा 8 वर्षनी उमरना थया छे। 8 वर्षना थया एटले एक दिवस नंद उपनंद सुनंद वगैरे गोवाळियाओ एकठा थईने विचार करे छे के हवे नंद बाबा बहु वृद्ध थया छे, आ वृंदावननी आ व्रजवासीओनी जवाबदारी जो लाला ने सौंपी देवामां आवे ने तो बहु सारू। लालो पण तैयार थई गयो छे के हवे तो अमे मोटो थई गयो, हूँ मोटो थई गयो छु, मारे हवे गायो चारवा जवुं छे। आटला बधा दिवसो सुधी वाछड़ाओ चार्या, हवे गायो चारवा जवुं छे। 8 वर्ष अने उपरना थयेला ए परमात्मा ने बरोबर कार्तक सुद अष्टमीना दिवसे नंद उपनंद वगैरे गोवाळियाओए भेळा थई अने गोपालक तरीकेनो राज्याभिषेक कर्यो छे। एवं व्रजना राजा बन्या छे, गोवाळियाओना राजा बन्या छे परमात्मा। गोवाळियाओए भेळा થઈને રંગ બેરંગી સુગંધિમાન પુષ્પોની માળાઓ પહેરાવી છે કંઠમાં, કોઈએ દૂધનો અભિષેક કર્યો છે, કોઈએ ચરણોમાં વંદન કર્યું છે। परमात्मा हवे गायो चारवा माटे जवाना छे, अत्यार सुधी वाछड़ाओ चारता हता। कार्तक सुद अष्टमी थी गोपालक परमात्मा बन्या छे। आ अष्टमी ने गोपाल अष्टमी कहेवाय छे। भगवान गोपालक बन्या छे, गोवाळ बन्या। गोवाळ बनी अने गायो चारवा माटे नी जवानी ज्यां तैयारी करी एटले गोवाळियाओने हरखनो आनंद नथी, કોઈ પાર નથી આવતો। કહો કેવો આનંદ, હવે તો પ્રભુ ગાયો ચારવા આવશે, ગોપીઓને પણ હરખ અને આનંદ છે, ગાયો તો હરખ ઘેલી બની ગઈ કે પરમાત્મા અમારા ગોવાળ બનશે, પરમાત્મા અમારા માલિક બનશે। સવારના પહોરમાં વહેલા ઉઠી અને પ્રભુ ગાયોનું ધણ છોડી અને ચારવા જવાની જ્યાં તૈયારી કરી ત્યાં યશોદા મૈયા લાલાના માટે ભાતું લઈને આવ્યા છે। માખણ મિશ્રીવાળો રોટલો એનો એક સુંદર સ્વચ્છ ધોયેલા ગરણામાં કપડાના ટુકડામાં બાંધી અને લાલાને ભાતું આપ્યું છે કે લાલા તને ભૂખ લાગે ને, હવે તો તું સવારનો જઈશ ને સાંજે પાછો આવીશ, ત્યાં સુધીમાં તને કેટલીય વખત ભૂખ લાગે તો આ ભાતું તું સાથે લઈ જજે। યશોદા મૈયાનું ભાતું પરમાત્માએ સાથે લીધું છે। યશોદા મૈયા દોડતા દોડતા ઘરમાંથી એક સુંદર લાકડી લઈને આવ્યા, પગરખા લઈને આવ્યા। લાલાને કહે છે કે લાલા તું જંગલમાં જઈશ, તને કાંટા વાગશે, કાંકરા વાગશે, લે આ પગરખા પહેરી લેજે અને તારે ગાયોને સાચવવી પડશે, કોઈ હિંસક પ્રાણીઓ આવે, ગાયો આમ તેમ દોડાદોડ કરતી હોય, કોઈના ખેતરમાં ઘૂસી જાય અને ભેલાણ કરતી હોય, તો રક્ષા કરવા માટે ગાયોને પાછી વાળવા લાકડી લઈ જા। યશોદા મૈયા બધી સાધન સામગ્રી લઈને આવ્યા છે। પરમાત્મા કહે છે કે માં હું તો ગાયોનો સેવક છું, ગાયોની સેવા કરવા માટે મેં જન્મ ધારણ કર્યો છે, મારી ગાયોની પાસે કોઈ શસ્ત્ર નથી, કોઈ હથિયાર નથી, તો મારે હથિયારનું શું કામ, મારે વળી આ લાકડીનું શું કામ છે, લાકડી નથી લેવી। યશોદા મૈયાએ લાકડી આપી ન લીધી, યશોદા મૈયા પગરખા આપવા માંડ્યા કે લાલા તું પગરખા પહેરી લે। લાલો કહે છે કે માં મારી ગાયો જો પગરખા ન પહેરતી હોય તો મારે પગરખા કેમ પહેરાય, હું તો ગાયોનો સેવક છું, જો માલિકની પાસે ધન ન હોય તો સેવકની પાસે ક્યાંથી હોય, માયક માલિકને જે સગવડ ન મળે એ સેવકને સગવડનો ઉપભોગ કેમ કરાય, હું તો ગાયોનો સેવક છું। જીવ માત્ર એ પરમાત્માનો સેવક છે, પરમાત્માને જે ભોગ ધરાવીએ, પરમાત્માને પ્રથમ અર્પણ કરીએ, પછી જીવને એનો ઉપભોગ કરાય, તો સેવક ભાવ સચવાઈ રહે। પરમાત્માને અર્પણ કર્યા સિવાય વિષય ભોગ ભોગવવા મળે, અનેક સારા સારા પદાર્થોનો ઉપભોગ કરવા મળે, વસ્ત્ર હોય કે આભૂષણ હોય કે ખાવાના પદાર્થો, એ ભગવાનને અર્પણ કરી અને પછી ઉપયોગ કરે એનું નામ ભગવાનનો ભક્ત અર્થાત સેવક।
परमात्मा ना काम मां न आवे, परमात्मा ना उपयोग मां न आवे, अने स्वयं एनो उपभोग करवा मड़े ने वापरवा मड़े तो ई भगवान नो सेवक न कहवाय। यशोदा मैया नो लालो मैया ने कहे छे के मां हूं तो गाय नो सेवक छु, गायो नो सेवक, गायो जो पगरखा न पहेरे तो मारा थी न पहेराय, अने परमात्मा उघाड़ा पगे सोल चिन्हों वाला नाना नाना पगलाओ जे व्रज मां पड़े छे ये गोवर्धन पर्वतनी तळेटीमां यमुनाजीना किनारे ये परमात्माना सोल चिन्हों वाला पगला पड़ता होय अने वनराजी पण धन्य बनी जवा मळे। गोवाळियाओने आनंदनो पार नथी, परमात्माए चार नियमो धारण करी राख्या हता, व्रजमां हता ने त्यां सुधी चार नियमो चुस्त पले पाण्या हता। ज्यां सुधी मारा माता पिता वसुदेव अने देवकीने जेलमांथी न छोड़ावो અને પાપી કંસનો વિનાશ ન કરું ત્યાં સુધી મસ્તકના કેશ મુંડાવવા નથી, મસ્તકના વાળ કપાવડાવ્યા નથી, એમને એમ રાખ્યા। જ્યાં સુધી મારા મિત્રો આ ગોવાળિયાઓને કંસના ત્રાસમાંથી છોડાવીને ગોવાળિયાઓને સારા સારા વસ્ત્રોને પહેરાવું ત્યાં સુધી મારે શિવેલું વસ્ત્ર પહેરવું નથી। 11 વર્ષ સુધી પરમાત્માએ શિવેલું વસ્ત્ર પહેર્યું નથી, એક ધોતલી પહેરતા હતા અને એક કાંબળી ખંભે રાખે, શિવેલું વસ્ત્ર ન પહેરે। પરમાત્માનો ભક્ત હોય, પરમાત્માને રાજી કરવા હોય, એને પોતાને શરીરને શણગારવા માટે શરીરના સુખાકારી માટેના અલંકારો આભૂષણો અને વસ્ત્રો ન પહેરાય। જો પોતાના શરીરને શણગારવા મળે, શરીરને સુખના ઉપભોગના સાધનો એકઠા કરવા મળે તો પરમાત્માની સેવા ક્યારે કરે, પરમાત્માનું અર્ચન ક્યારે થાય, એ તો એના શરીરની લાલન પાલન કરવામાં જ લાગ્યો રહે। એટલા જ માટે ભગવાનનો એકાંતિક ભક્ત હોય એને સિવેલા વસ્ત્ર ન પહેરાય। ભગવાનની પૂજા કરવા બેસવું હોય ત્યારે તો કોઈ પણ ગૃહસ્થાશ્રમી હોય પણ ભગવાનની પૂજા કરવા બેસે એટલે સિવેલું વસ્ત્ર ન પહેરાય। પરમાત્માનું યજન કરવું હોય, યજ્ઞ કરવો હોય, યજ્ઞ કુંડમાં આહુતિઓ આપવી હોય તો પેલા શરીર સુખનો ત્યાગ કરવો પડે, સિવેલો વસ્ત્ર એ શરીર સુખની નિશાની છે। આભૂષણો પહેર્યા હોય, શરીર સુખના સાધનો પહેર્યા હોય, કોઈ પણ પુરુષોએ સિવેલા વસ્ત્ર ન પહેરાય, ધોતી અને ખેસ પહેરી અને પરમાત્માનું યજન કરવા જવું પડે તો જ પરમાત્મા એનું યજન એનો સ્વીકાર કરે છે। પરમાત્માનું યજન કરવું હોય, પરમાત્માની પૂજા કરવી હોય, પોતે બની ઠણીને જાય તો એ બની ઠનવા ઠણીને તૈયાર થવામાં જ એનો સમય ક્યાંય બરબાદ થઈ જતો હોય ત્યાં સુધી પરમાત્મા ક્યાં સુધી આ જગતના જીવની પ્રતીક્ષા કરે। યશોદાના લાલાએ આ ચુસ્તપણે નિયમ ધારણ કરી રાખ્યું હતું, સિવેલું વસ્ત્ર પહેર્યું ન હતું, મસ્તકના વાળ કપાવ્યા ન હતા, અને જ્યાં સુધી પાપી કંસનો વિનાશ ન કરું ત્યાં સુધી હાથમાં હથિયાર ધારણ કરવું નથી, બસ શસ્ત્ર ન લીધું। ગોકુળમાં વ્રજમાં એટલા બધા અસુરો આવ્યા, એ અસુરને રમતા રમતા હાથ હાથની રમતમાં જ એનો વિનાશ કર્યો, પણ હથિયાર કોઈ દિવસ ઉપાડ્યું નહોતું, નહોતી હાથમાં લાકડી લીધી, નહોતી હાથમાં તલવાર લીધી, નહોતી હાથમાં બંદૂકડી ધારણ કરી કે ધનુષ બાણ પણ ધારણ કર્યું ન હતું, નિશસ્ત્ર એકલા રમતા રમતા જ એ અઘાસુર આવે, તૃણાવર્ત આવે, બકાસુર આવે કે પૂતના આવી હોય એ રમતા રમતા જ વગર હથિયારે પરમાત્માએ અસુરોનો વિનાશ કરી નાખ્યો। જ્યાં સુધી ગોકુળમાં હતા, જ્યાં સુધી વૃંદાવનમાં હતા ત્યાં સુધી પરમાત્માએ ક્યારેય પગરખા પહેર્યા નથી, પગની રક્ષા કરવા માટે પહેરવામાં આવતું સાધન એને પગરખા, પગની રક્ષા, આ શરીરની રક્ષા કરવા જાય તો પરમાત્માની આત્માની રક્ષા ક્યારે કરે, શરીરની સંભાળ લેવા જાય તો પરમાત્માની સંભાળ આ જગતનો જીવ ક્યારે લઈ શકે। પરમાત્માએ પગરખાનો ત્યાગ કર્યો, જ્યાં સુધી પાપી કંસનો વિનાશ ન થાય મારા માતા પિતા જન્મદાતા વસુદેવ અને દેવકીને કષ્ટમાંથી ન છોડાવું, દુઃખમાંથી ન છોડાવું ત્યારે આવા મોજ શોખના સુખ વૈભવના સાધનો ત્યાં સુધી મારે વાપરવા નથી।
ચુસ્તપણે ચાર નિયમોનું પાલન કરનારા પરમાત્મા યશોદાનો કનૈયો આજ ગોપાલક બન્યો છે. ગોવાળિયાઓને આનંદનો પાર નથી, ગાયોને હરખનો પાર નથી. હણહણાટ કરતી, હુંહારા કરતી એ ગાયો યશોદાનો લાલો લઈને જ્યાં ચારવા નીકળ્યો છે સવારના પહોરમાં, સૂર્યોદય થતાની સાથે જ ગોવાળિયાઓ પણ પોતપોતાની ગાયોના ધણ લઈને આવ્યા છે. મોટું જબરજસ્ત ધણ એ વૃંદાવનમાંથી ગોવર્ધન પર્વતની તળેટીમાં ચરવા માટે નીકળ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે, અત્યાર સુધી આજ સુધી તો વ્રજવાસી ગોવાળિયાઓને, ગોપ બાળકોને અને ગોપીઓને પરમાત્માએ અનહદ સુખ આપ્યું હતું, સાથે સાથે નાના નાના વાછડાઓને સુખ આપ્યું હતું. આજ ગાયોને સુખ આપવાનો નિર્ણય કર્યો છે અને વનવાસી ઋષિમુનિઓને, વનમાં રહેનારા પશુ પક્ષીઓને, વનમાં ઉગેલી વૃક્ષ વેલી અને લતાઓને પરમાત્માના સ્વરૂપના દર્શન થશે ને, એટલે એવા ખીલી ઉઠ્યા છે, એવા ખીલી ઉઠ્યા છે, વનરાજી રાજી રાજી થઈ ગઈ છે. પરમાત્માએ જ્યાં વૃંદાવનમાંથી પગ બહાર મૂક્યો અને વનમાં રહેલા વૃક્ષ વેલી અને લતાઓ એ ખીલી ઉઠ્યા છે, અનેક રંગ બેરંગી પુષ્પો ખીલી ઉઠ્યા છે અને પુષ્પોને સ્પર્શ કરી અને વાયુ પણ સુગંધિમાન વહેવા મળ્યો છે. પશુ પક્ષીઓને આનંદ આનંદ થઈ ગયો છે, કલરવ કરવા માંડી પડ્યા છે, કોયલના ટહુકારાઓ થવા માંડ્યા છે, મુરલાઓ કળાયો કરી કરીને નાચવા માંડ્યા છે કે પરમાત્માના દર્શન થશે, વનમાં પ્રભુ આવશે, વનમાં પ્રભુના પરમાત્માના દિવ્ય સ્વરૂપના દર્શન થશે. વનમાં રહેનારા એ પશુ પક્ષીઓ, વૃક્ષ વેલી ને લતાઓ, સુખદેવજી મહારાજ કહે છે કોઈ સાધારણ જીવ ન હતો, એ તો કેટલાય મોટા મોટા તપસ્વીઓ, 33 કરોડ દેવતાઓ એ વ્રજમાં ક્યાંય વૃક્ષ બનીને આવી બેસી ગયા હતા, ક્યાંય વેલી લતા અને ક્યાંય પુષ્પનો પુષ્પ આપનાર એવું વૃક્ષ બનીને બેસી ગયા હતા, ક્યાંય પુષ્પનો છોડ બનીને, ક્યાંય ક્યાંક મરલો બની અને ક્યાંક મયુર બની, ક્યાંક પોપટ બની અને ક્યાંક કોયલ બનીને આ દેવતાઓ, યોગીઓ અને તપસ્વીઓ વ્રજમાં આવીને વસી ગયા હતા. પરમાત્માના દર્શન થાય, પરમાત્માએ મનુષ્ય શરીર ધારણ કર્યું છે એના દર્શનની લાલચથી યોગીઓ અને તપસ્વીઓ સિદ્ધો સમાધિમાં બેઠા હતા ત્યાંથી ઉભા થઈ થઈ અને આવા કોઈક ના કોઈક રૂપે આવીને વ્રજમાં વસી ગયા હતા. કે લાલો અહીંથી પસાર થાય તેના ચરણની રજ ઉડે ને, અને એ જો આપણા મસ્તક ઉપર પડે ને, તો એ આપણું જીવન ધન્ય બની જાય. પરમાત્માના ચરણની રજથી પવિત્ર થયેલો જગતનો જીવ એ મોક્ષના માર્ગે ચાલવા માંડી પડે. હું પરમાત્મા એ વનમાં જ્યાં પ્રવેશ કર્યો એટલે વૃક્ષ વેલી અને લતાઓને હરખનો આનંદનો કોઈ પાર ન હતો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, મનુષ્યો જેમ પરમાત્માના ચરણોમાં વંદન કરે, પરમાત્માની સ્તુતિ અને પ્રાર્થના કરે, પોતાની પાસે હોય કંઈક ભેટ અર્પણ કરે, વનમાં પરમાત્માએ પ્રવેશ કર્યો એટલે પશુ પક્ષીઓએ પ્રભુને રાજી કરવા માટે કલરવ કરવા માંડ્યા છે, અવાજ કરવા માંડ્યા, અને કેટલાક રસદાળ ફળવાળા વૃક્ષો નમી નમીને પરમાત્માના ચરણોમાં પાકા પાકા સ્વાદિષ્ટ ફળો અર્પણ કરવા, ટપો ટપ ફળ પરવા માંડ્યા છે. કેટલાક સુગંધિમાન પુષ્પો હતા, એ સુગંધિમાન પુષ્પોની વેલોનો વરસાદ વરસવા માંડ્યો છે, રંગ બેરંગ સુગંધિમાન પુષ્પોનો વરસાદ વરસવા માંડ્યો છે. રસ્તો એ રંગ બેરંગી પુષ્પોથી છવાઈ ગયો છે. જેની પાસે જે હતું એ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરવા માંડ્યા. કોઈની પાસે રસદાર સ્વાદિષ્ટ મીઠા મધુર ફળ હતા, એ વૃક્ષોએ મધુર ફળનો વરસાદ વરસાવ્યો છે, ટપો ટપ નીચે પડવા માંડે, સારી પૃથ્વી પાકા રસદાર ફળોથી છવાઈ જવા મળી છે. જેની પાસે પુષ્પ હતા એને સુગંધિમાન રંગ બેરંગી પુષ્પોનો વરસાદ વરસાવ્યો, જેની પાસે પાંદડાઓ હતા એને પાંદડાઓનો વરસાદ વરસાવ્યો, પર્ણનો વરસાદ વરસાવ્યો. આસોપાલવ જેવા વૃક્ષો હોય એની પાસે પાંદડાઓ હોય, પાંદડાઓનો વરસાદ વરસાવ્યો. બોરડી જેવા કાંટાળા વૃક્ષની પાસે પણ સુંદર સ્વાદિષ્ટ મધુર ફળ હોય એ ફળનો વરસાદ વરસાવ્યો. પરમાત્માનું સૌ સ્વાગત અને સન્માન કરે છે, પોતાની પાસે જે છે એ આપવા મળ્યા છે, પણ આ વિશાળ વનની અંદર એક વૃક્ષ એવું છે એની પાસે કંઈ નથી,
નથી એને ફળ આવતું, નથી એને પુષ્પ આવતું, પરમાત્માને શું આપવું? પાંદડાય આવતા નથી. પાંદડું જેવું આવે એવું તૂટી ફૂટીને વાયુ દેવતાને ક્યાંય ઢસડીને લઈ જાય. એકલું ઊભું હોય એને એમ થવા માંડ્યું કે હું શું આપું? જેની પાસે ફળ છે એ ફળ અર્પણ કરે છે, જેની પાસે પુષ્પ છે એ પુષ્પ અર્પણ કરે છે, જેની પાસે પાંદડાઓનો જથ્થો છે, ઘટાદાર પાંદડાઓ, એ પાંદડાઓનો વરસાદ વરસાવે. મારી પાસે પુષ્પ નથી, ફળ નથી, પાંદડું એ નથી, હું શું આપું? પરમાત્માને રાજી કરવા કંઈક અર્પણ કરવું છે, અને આ વૃક્ષે પોતાનો દેહ અર્પણ કરી દીધો, શરીર અર્પણ કરી દીધું. હા, એ વાંસનું જંગલ જોવો તો વાંસને ન આવે ફળ, ન આવે પુષ્પ, અને વાંસડાનું જંગલ ઊભું હોય અને પાંદડાય ન દેખાતા હોય. પાંદડાય ખરી ગયા હોય ક્યાંય, પાતળો એવું પાંદડું હોય, એના દેહની આગળ પાંદડાની કોઈ ગણતરી ન હોય, અને એમાં ગણતરીના ગણ્યા ગાંઠ્યા પાંદડા આવે. શું આપવું? એટલે વાંસડાઓનું જંગલ આવ્યું ને પોતાના શરીરને ઘસી ઘસીને, દેહને ઘસી ઘસી, અને મધુર ધ્વનિ ઉત્પન્ન કર્યો પરમાત્માને રાજી કરવા માટે. પ્રભુ રાજી રાજી થઈ ગયા. બધાએ આપ્યું એનાથી રાજી થયા, પણ આના ઉપર તો એટલા બધા અઢળક ઢળ્યા, એટલા બધા અઢળક ઢળ્યા, એ વાંસને ઉપાડી લીધો ને પોતાના મુખ સાથે એને ચુંબન કરવા માંડી પડ્યા. એ વાંસના શરીરમાંથી સ્વયં પરમાત્માએ વાંસળી બનાવી, વેણો બનાવી, અને વેણોનો નાદ છડ્યો, અને ત્રિલોકી આખી વેણોના નાદને સંભળવા માટે આકુળ વ્યાકુળ થયા. વેણોનો નાદ સાંભળીને આકાશમાંથી યક્ષ, ગંધર્વ અને કિન્નરો પોતાના વાજિંત્ર વગાડવા મળ્યા છે. દુદુમ્બીઓ વાગવા મળી, શરણાઈઓ વાગવા મળી, ભેરીને મૃદંગ વાગવા મળ્યા, અને દેવતાઓ, યક્ષ, ગંધર્વ અને કિન્નરો અને અપ્સરાઓ એ પરમાત્મા વેણો વગાડે છે અને નાચવા મળ્યા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, જય કારનો નાદ કરવા મળ્યા. કોઈની પાસે હોય આપે, આ તો સર્વસ્વ અપાઈ ગયું, દેહ સમર્પણ કરી દીધો, આત્મ સમર્પણ જેવો પોતાનો દેહ જે પરમાત્માને માટે ઘસી નાખે છે ને, એના ઉપર પ્રભુ એટલા બધા રાજી થઈ જાય, એટલા બધા રાજી થઈ જાય, એને કરોડો રૂપિયાનો ઢગલો વરસાવે, કરોડો સોનામહોરો આપે, હીરા મોતીને માણેક જવેરાતના ઢગલા કરે, એના કરતા પણ જે દેહ સમર્પિત કરી દે ને, એના ઉપર પરમાત્મા અત્યંત રાજી થઈ જાય, એને સાતી સરસોટ આપી દે. પરમાત્માએ તો અધરોષ્ટનું સ્થાન આપી દીધું, એ વેણુને અધરોષ્ટનું સ્થાન આપી દીધું, વાંસને અધરોષ્ટનું સ્થાન મળી ગયું. સદા એને માટે જે પોતાની પ્રેયસી હોય, પ્રેમિકા હોય, એને જે સ્થાન મળે, એ સ્થાન આ વેણુને પરમાત્મા આપી દીધું. વેણુનો નાદ છોડે છે અને ત્રિલોકી ના દેવતાઓ, યક્ષ, ગંધર્વ અને કિન્નરો, ઋષિ મુનિઓ, દેવતાઓ, અપ્સરાઓ એ વેણુનો નાદ સાંભળવા આકુળ વ્યાકુળ. એ વેણુનો નાદ વ્રજમાં સંભળાણો છે, અને ગોપીઓ એ વેણુનો નાદ સાંભળવા આકુળ વ્યાકુળ થઈ ગઈ. કહો, આવો મધુર નાદ ક્યાંથી આવે? આવો મધુર અવાજ ક્યાંથી આવે છે? આ યશોદાના કનૈયાનો, યશોદાના લાલાનો અવાજ, વેણુનો નાદનો એવો જાદુ પથરાઈ ગયો છે આખી ત્રિલોકીમાં. સુખદેવજી મહારાજ કહે છે, ગાયો એ વેણો વગાડે પરમાત્મા, એ મુરલીનો નાદ સાંભળી અને ગાયો ખાવાનું ભૂલી, ચરવાનું ભૂલી જાય છે, લીલા લીલા છમ જેવા સુંદર ઘાસને છોડી, અને ગાયો ઊંચા કાન અને ઊંચું મસ્તક કરી અને યશોદાના લાલાને આવીને ચારે બાજુ વીંટળાઈ પડે. ગાયોના ટોળે ટોળા, ધણના ધણ, એ લાલો વંશી બગાડતો હોય, વેણું વગાડતો હોય, એને પાસેથી ખસતી જ નથી. ગોવાળિયાઓ હાથમાં ડાંગો લઈ લઈને દરરોજ તો દોડી દોડીને થાકી જતા હતા. કોઈના ખેતરમાં ઘરી જાય, ક્યાંય ભેલાણ થઈ જાય, કોઈનું કંઈ ખાઈ જાય, ક્યાંય દૂર દૂર ભાગી જતી ગાયોને પાછી વાળવા માટે ગોવાળિયાઓ તો પહેલા દોડા દોડ કરવી પડતી. પણ પરમાત્મા જ્યારથી ગોપાલક બન્યા છે ને, વેણુનો નાદ સાંભળી અને ગાયો ત્યાંથી આગી જતી, ખસતી જ નથી. કોઈ ગોવાળિયાઓને ગાયો પાછી વાળવા જવું પડતું નથી, ક્યાંય હાંકવા જવું પડતું નથી. લાલો ચાલ્યો જતો હોય અને ગોવાળિયાનું, ગાયોનું ધણ એ લાલાને વીંટળાઈને ચાલ્યું જતો. વેણોનો નાદ સાંભળે અને ગાયો ખાવાનું છોડી દે, જળપાન છોડી દે, એને ભૂખ ન લાગે, એને તરસ ન લાગે, એને થાક ન લાગે, વેણું સાંભળવામાં
आनंद नो जे अनुभव थाय, ए परमात्मा ना स्वरूप ना आनंद नी जे अनुभूति छे, ए अनुभूति ज्यारे जीवात्मा ने थवा मळे એટલે એના હૃદયમાંથી થાક ચાલ્યો જાય, શોક ચાલ્યો જાય, ચિંતા ચાલી જાય, ભૂખ અને તરસનું તો ક્યાંય નામ નિશાન. પરમાત્માના સ્મરણનો આ પ્રતાપ છે. ભગવાનને છોડી અને જગતના વ્યવહારમાં માણસ ફસાણો હોય ને, જગતના પદાર્થો મેળવવાની પાછળ દોડ્યો હોય તો એને દિવસમાં 3-4 વખત ખાવા જોઈએ, અને ભગવાનના મંદિરમાં આવીને બેસી જાય ને તો એક વખતે જમવાનું યાદ આવે કે ન આવે. ભગવાનના સ્મરણનો પ્રતાપ, આ જીવની તરસ, જીવની ભૂખ, જીવનો શોક, એ પરમાત્માનું સ્મરણ, પરમાત્માના દર્શન એ જીવને ભૂલાવી દે. વેણુનો નાદ એવો છે, સુખદેવજી મહારાજ એવું કહે છે કે પરમાત્મા જયારે જમણા પગની આંટી ચડાવી અને ઊંચું મસ્તક કરી, ઊંચી દ્રષ્ટિ કરીને જયારે વેણુનો નાદ કરે ને, ત્યારે ત્રિલોકીના દેવતાઓ એ વેણુના નાદમાં મોહિત થઈ અને નાચવાની કૂદવા. આકાશમાં દુદુંબીઓને ભેરીઓના નાદ થતા હોય, એ વેણુના નાદની સાથે સાથે પોતાના વાજિંત્રોને બગાડતા, નાચતા, કૂદતા પરમાત્માનો જે જયકારનો ગુંજારો થાય છે સમગ્ર બ્રહ્માંડમાં, એ પરમાત્માના દિવ્ય નામના ગુંજારો વ્યાપી જાય. ઋષિ મુનિઓને એ સમાધિમાં બેઠા હોય, પરમાત્મા જયારે આંખ મીચીને વેણુનો નાદ કરે, ત્યારે મહાન તપસ્વી એવા યોગીઓ સિદ્ધો કોઈ પર્વતની ગુફામાં બેઠા હોય, કોઈ સમુદ્રના તળે જઈને તપ કરતા હોય, પણ જ્યાં પ્રભુ આંખ મીચીને વેણુનો નાદ છોડે, એ દિવ્ય નાદ આ યોગીઓને, તપસ્વીઓને, ઋષિ મહાત્માઓને એવો આનંદ આપે છે, એવો આનંદ આપે છે. ઋષિ મહાત્મા યોગીઓ અને તપસ્વીઓ પોતાની યોગ સાધનાને છોડી દે, સમાધિ સ્થિતિને છોડી દે, તપને છોડી અને આશ્રમોને છોડીને, ગુફાઓને છોડીને પરમાત્માના દર્શન કરવા માટે આવી જાય, એ પ્રભુના દર્શન કરવા આવી જાય. મારો લાલો ક્યાં, એ મારા પરમાત્માનું કેવું સુંદર, મનમોહક, મધુર આ વેણોનો ગાન, એ ગાનને સાંભળવામાં દેહના ભાનને ભૂલી જાય, શરીરના ભાનને ભૂલી અને પરમાત્માની વેણોનો નાદ સાંભળવા. સુખદેવજી મહારાજ કહે છે, પરમાત્મા જયારે નીચી દ્રષ્ટિ કરીને, પૃથ્વી સામી દ્રષ્ટિ કરીને વેણોનો નાદ કરે, વૃક્ષ, વેલી, લતાઓ અને પશુ પક્ષીઓ એ વેણુના નાદમાં આસક્ત, પોતાનો જાતિ સ્વભાવ એને છોડી અને પશુ પક્ષીઓ એ પરમાત્માને વેણુના નાદના તાલને તાલે નાચવા મળે, કૂદવા મળે છે, ગાયો ભાંભરડા નાખવા મળે અને લાલાને વીંટળાઈ વળે છે, ઘાસ મળતું હોય એને છોડી, પાણીને તૃષિત થયેલી હોય એને છોડી અને લાલાની ચારે બાજુ વીંટળાઈ. ગોવાળિયાઓને તો કોઈ આનંદનો પાર નથી, એ પરમાત્માની સાથે નાચતા કૂદતા કૃષ્ણ કનૈયા લાલ કી જય જયકાર બોલાવતા વનમાં નિર્ભય થઈ, ગોવાળિયાઓ નિર્ભય થઈ ગયા, કૃષ્ણ અને બળદેવ સાથે છે ને, એટલે હવે આપણે ભય છે નો, કઈ પણ અસુર આવશે, કોઈ રાક્ષસ આવશે, કોઈ જો કૃષ્ણ અને બળદેવનો સહકાર છે, એનો સાથ છે ને, તો એ ભયાનકમાં ભયાનક અસુર આવ્યો હશે, દૈત્ય આવ્યો હશે કે રાક્ષસ આવ્યો હશે, એને આ કૃષ્ણ અને બળદેવ ક્યાંય મારીને ભગાડી. ગોવાળિયાઓને આ વિશ્વાસ છે, ગોવાળિયાઓ નિર્ભય. પણ એ વનમાં ગાયોને ચરાવતા ચરાવતા એક દિવસ ગોવાળિયાઓ આવી અને લાલાને કહે છે કે લાલા, અમે દરરોજ ગાયો ચરાવવા અહીંયા સુધી દૂર દૂર આવીએ છીએ, પણ આ એક નજીકમાં એક વન છે ને, તાલ વન જેનું નામ છે, જેમાં અનેક તાળીઓના મોટા મોટા ગગનચુંબી વૃક્ષો છે, એ તાળીઓના વૃક્ષના ફળ જે આવે છે ને, પાકા અને સ્વાદિષ્ટ મધુર સુગંધીદાર એ ફળ જોઈને ખાવાની લાલચ થાય છે કે તાડના ફળ ખાઈએ. પણ લાલા, એક એમાં ઉપાધિ છે, એ તાળ વનમાં એક ધેનુકાસુર નામનો અસુર રહે છે, એ તાળ વનમાં કોઈને ઘૂસવા દેતો નથી, ભૂલે ચૂકે જો તાળ વનમાં કોઈ મનુષ્ય કે પશુ પક્ષી ઘરી ગયો તો પેલો ધેનુકાસુર એને પકડીને ખાઈ જાય છે, મારી નાખે છે. અને આ તાળ વનને પચાવીને પડ્યો છે આ ધેનુકાસુર. લાલા, તું કંઈક ઉપાય કર તો અમને તાળના ફળ ખાવા મળે.
सुखदेव जी महाराज राजा परीक्षित ने कहे छे, मित्रोनी मागणी गोवाळियाओनी मागणी परमात्माए स्वीकार कर लीधी, कई वांधो नहीं, चालो आपणे जाई ताड़वनमां। परमात्मा गोवाळियाओने लईने उपड्या छे ताड़वनमां। ताड़वनमां रहेलो धेनुकासुर ए प्रहलाद जीना वंशनो हतो, राक्षस भयंकर। आ राक्षस मायावी रूप धारण करनारो आखो दिवसे ताड़वनमां भयंकर मोटा जबरदस्त पहाड़ जेवा गधेड़ानो रूप धारण करीने रहेतो। धेनुकासुर ने जोईने परमात्माए विचार कर्यो छे कि प्रहलाद ने मैं वचन आप्युं छे, तारा कुळमां हूँ कोईनो वध नहीं करूँ अने असुरनुं करवुं छुं। तरत ज परमात्माए दाऊजीने इशारो कर्यो, मोटा भाई मामाना रमकड़ा एटला बधा आव्या, बधाए हूँ एकलो रमतो हतो, आ मामानुं मोटुं रमकड़ुं छे, तमारुं भाईने भाग आपवो पड़े ने। दाऊजीने कहे छे, दाऊजी इशारो करीने कहे छे कि आ रमकड़ानी साथे थोड़ुंक तमे खेली लो। परमात्माए ज्यां दृष्टि करी बळदेवजीने, ए दाऊजीने अत्यार सुधी खबर न हती कि हूँ कोण छुं। परमात्मानी दृष्टि पड़तानी साथे ज दाऊजी ने खबर पड़ी कि कहो हूँ तो शेष नारायण, सहस्त्र फेणा वालो आखी पृथ्वी ने मस्तक पर उपाड़ी राखनार शेष नारायण, मारी ताकत केटली बड़ी, आ जीव कोण छे ने केवो छे जीव ने खबर नथी, पोते पोताने ओळखतो नथी। परमात्मानी जारी कृपा थाय, परमात्मानी करुणा दृष्टि थाय, त्यारे जीव पोते पोताना स्वरूप ने ओळखी शके छे, त्यां सुधी ओळखी शकातुं नथी। भगवान स्वामीनारायण 500 परमहंसों ने लेने गामे गाम विचरण करता। एक दिवस ये 500 परमहंसों ना ऊपर प्रभु राजी राजी थे गया, अने करुणा दृष्टि करीने 500 परमहंस ने खबर पड़ी, कहो अमे कौन, कोई ने एम थयो कि हूँ तो साक्षात दुर्वासा, कोई ने अगस्त्य, हा आखा समुद्र नु पान करी जनार अगस्त्य हूँ, कोई ने एम ज्ञान थयो के हूँ तो मरीची ऋषि छु, कोई ने एम ज्ञान थयो के हूँ तो अत्रि ऋषि छु, शातातप ऋषि, आम पोतपोताना पूर्व जन्म नो ज्यां ज्ञान थयो। एटले आ 500 परमहंसो भगवान स्वामीनारायण ने बे हाथ जोड़ीने कहे, महाराज आ ज्ञान कायम रहे एवं करो ने। भगवान स्वामीनारायण कहे छे के हे परमहंसो, आ ज्ञान जो तमने कायम रहे ने एमां तमारुं ये हित नथी, અને આ જગતનું એ હિત નથી। આ જગતના અજ્ઞાની પામર જીવ આસુરી સ્વભાવના કારણે ક્યાંક તમે વિચરણ કરતા હો અને ક્યાંક તમારો અપરાધ કરે ને દ્રોહ કરે, જો તમને પૂર્વ જન્મનું ખબર હોય, તાકાતનું ખબર હોય, તો ક્યાંક તમે એને શ્રાપ આપી દો, કાં તો એને દંડ આપો, અને દંડ આપો અને શ્રાપ આપવો એ તો જપ અને તપ નાશ કરનારું છે, સાધુનો ધર્મ નથી, ભગવાનના ભક્તનો ધર્મ નથી કે કોઈને શ્રાપ આપે કે કોઈને દંડ આપે। દંડ અને શ્રાપ આપવાથી ભક્તિમાં ક્ષીણતા આવી જાય છે। જો સ્મરણ હોય કે હું આવો બળવાન છું તો કોઈનું અપમાન સહન ન થઈ શકે, એટલે બીજાનું ભૂંડું થાય ને તમારું ભૂંડું થાય, તમારું તપ નાશ પામે। બળદેવજીને પણ મનુષ્ય જન્મ મળ્યો હતો, ભૂલી ગયા હતા કે હું કોણ છું। પરમાત્માએ અમૃત દ્રષ્ટિ કરીને સ્મરણ થઈ આવ્યું, પેલું ધેનુકાસુર ગધેડાનો રૂપ ધારણ કરી અને તાલવનમાં રહેતો હતો। બળદેવજીને પરમાત્માએ કહ્યું કે આ મિત્રોને તાડના ફળ ખવડાવો। આકાશમાં એટલા બધા તાડના ફળ ઊંચા ઊંચા હતા, પાડવા બહુ અઘરા। બળદેવજીએ પોતાની શક્તિનું સ્મરણ કરી અને તાડના મોટા મોટા ગગનચુંબી વૃક્ષો હતા એને મુઠ્ઠીનો પ્રહાર કર્યો, એક મુઠ્ઠી મારે અને તાડનો વૃક્ષ જણજણી ઉઠે, ધ્રુજી ઉઠે, અને જેટલા જેટલા પાકા પાકા ફળ હોય ટપો ટપ નીચે ખરવા માંડ્યા। એક પછી એક તાડના વૃક્ષને મુષ્ટિઓનો પ્રહાર કરે તો પણ જેમ ભયાનક મુશળધાર વરસાદ વરસતો હોય એમ પાકા પાકા તાડના ફળ નીચે ખરવા માંડ્યા, હચમચાવવા માંડ્યા, ખંખેરી નાખવા માંડ્યા, અને એ તાડના ફળ ટપો ટપ નીચે પડવા માંડ્યા। એનો અવાજ સાંભળી અને ધેનુકાસુર ભૂંકતો ભૂંકતો ગર્જના કરતો કરતો ગધેડાનો રૂપ ધારણ કરીને દોડતો આવ્યો, કોણ મારા તાલ વનમાં ઘૂસી આવ્યું છે। ભૂંકતા ભૂંકતા એ
धेनुकासुर ने आवेलो जोईन बलदेवजी महाराज स्थिर उभा रही गया छे। कौन अमारा ताड़वर ने खेदान मैदान करे छे? बलदेवजी ने जोतानी साथे जा धेनुकासुर ओळखी गयो के आज मारो शत्रु लागे छे, मारा ताड़वन में आयो छे, हमणा हूँ एने खतम करी नाखू छे, एनो विनाश करी नाखू। गधेड़ानो स्वभाव होय, एने गधेड़ानी ताकत पाछला बे टांगामां होय, बे पगमां होय, भयानक जोर करीने हणाहणाट करतो, गर्जना करतो, भूंकतो भूंकतो आवेलो एक धेनुकासुर। बलदेवजी महाराज उभा हता, दाऊजी उभा छे, एने पाछळना बे पग एक साथे उछाळी અને છાતીમાં પ્રહાર કર્યો। ધેનુકાસુરના એ પ્રહારને સ્થિરતાપૂર્વક બળદેવજીએ સહન કરી લીધો, જેમ ભીંતની સાથે દોડતું દોડતું આવેલું બાળક ભીંતની સાથે અથડાઈને પડે એમ ધેનુકાસુર ઊંધા માથે પડ્યો, મોઢામાં ધૂળ ઘરી ગઈ, માટી ઘરી ગઈ, ભૂંકતો ભૂંકતો છંછેડાયેલા સર્પની જેમ વળી પાછો ક્રોધ કરી ભયાનક ગર્જના કરતો એ ધેનુકાસુર બળદેવજીને ફરીવાર બે લાતોનો પ્રહાર કરવા માટે જે આવ્યો, બળદેવજી મહારાજે વિચાર કર્યો કે મારે કંઈ રમવાની બહુ ઈચ્છા નથી, લાલો જેની હોય એની યારે રમે, હું તો મોટો થઈ ગયો, હવે મારે રમાય નહીં, પણ આ રમકડું છે, લાલાએ આદેશ કર્યો છે, એટલે આ રમકડાને રમીને શું કામ છે, ઠેકાણે કરી દેવા દે। જ્યાં છલાંગ મારીને ઝુંડ ઉછાળ્યા, બે ટાંગા ઉછાળ્યા, બળદેવજી મહારાજે એક જ હાથે ઉછળેલા એ ધેનુકાસુરના બે પગને પકડી અને આકાશમાં ગોળ ગોળ ફેરવીને એ જ તાળવનમાં કર્યો ઘાત, હજારો તાળનો ભૂક્કો બોલી ગયો, તાળ વૃક્ષોની સાથે અથડાયને પછડાયને ટાંગા તૂટી ગયા, માથું ફૂટી ગયું, રુધિરનો વમન કરતો કરતો ધેનુકાસુર ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યો। ધેનુકાસુરનો પહાડ જેવો શરીર અથડાણું, એનાથી કેટલાય તાડના વૃક્ષો કડુડ ભૂસ કરતા નીચે પડ્યા, ધેનુકાસુરનું મૃત્યુ થયું। એટલે ધેનુકાસુરના સંબંધીઓ હતા, કુટુંબીઓ હતા, સૈનિકો હતા, એ ગધેડાના જ રૂપવાળા હતા, એ ભૂંકતા ભૂંકતા ઊંધવી પૂંછડીએ ભાગી ગયા, ત્યાંથી પલાયન કરી ગયા। અસુરનો નાશ થયો, શત્રુનો નાશ થયો, એટલે નિર્ભય બની ગયેલું આ તાલવન, એમાં હવે ગોવાળિયાઓ અને ગાયો નિર્ભય થઈ અને ચરવા મળી છે, ગાયો આનંદ આનંદ વ્યાપી ગયો, ગોવાળિયાઓને આનંદ વ્યાપી ગયો કે હવે આપણે કોઈ શત્રુનો ભય નથી। નિર્ભય બની ગયેલા ગોવાળિયાઓ અને ગાયો સારી સારા ઘાસની લાલચે ગાયો દૂર દૂર ચરવા નીકળી ગઈ, તાલ વનને વિટાવી અને દૂર દૂર જંગલમાં પહોંચી ગઈ। એટલું મોટું જંગલ હતું, ઘાસ ઉગેલું હતું। શુકદેવજી મહારાજ કહે છે પરમાત્મા તો ત્યાં ને ત્યાં રહ્યા અને ગાયો અને ગોવાળિયાઓ એ તાળવનની શોભા, તાળવનના જે અનેક પ્રકારના વૃક્ષો હતા, ફળ ફૂલવાળા લદાયેલા વૃક્ષો હતા, એને જોવામાં એ ફળ ખાવામાં પ્રભુને ભૂલી ગયા, પરમાત્મા પાછળ રહી ગયા અને ગોવાળિયાઓ અને ગાયો આગળ નીકળી ગઈ। જગતના જીવ ઉપર પરમાત્માની સહેજ કૃપા થાય ને એના શત્રુઓ થોડાક ઓછા થાય ને, થોડું ધન સંપત્તિ મળવા મળે, વૈભવ મળવા મળે, એટલે આ જગતનો જીવ ભગવાનને ભૂલી અને સંપત્તિ ભોગવવામાં, ધન સંપત્તિને સાચવવામાં, વિષય ભોગ ભોગવવામાં પ્રભુને ભૂલી જાય અને જગતમાં આગળ મળે વધવા। આટલો વેપાર કર્યો, હવે આટલું ધન મળ્યું છે, આટલા રૂપિયા ભેળા થયા છે, હવે રૂપિયાને હાંચવાની ચિંતા અને રૂપિયા અને પૈસા ભેળા થયા છે એનાથી કંઈક સત્તા મેળવી લેવાની પાછળ, કંઈક લોકોનો નેતા બની જાય ને, કંઈક પ્રધાન બની જાય ને, કંઈક મંત્રી બની જાય, જગતનું કાળાધોળું કરવા મળી પડે કે હજી આનાથી આગળ વધું, હજી વધારે સુખ વૈભવો ભોગવી લઉં, હજી વધારે ધન સંપત્તિ મેળવી લઉં, આ જીવને સંતોષ ન થાય। એ ધન સંપત્તિની પાછળ પરમાત્માને મૂકી દે, સત્યને મૂકી દે, નીતિને મૂકી દે, સત્યને નીતિ પાછળ રહી જાય એટલે પરમાત્મા પણ પાછળ રહી જાય, અને પ્રભુને પાછળ મૂકીને જગતનો જીવ જ્યાં જગતની માયામાં ફસાય એટલે એને માયા ચારે બાજુથી બાળવા મળે। ગાયો અને ગોવાળિયાઓ વનમાં એ સારા સારા પદાર્થોની લાલચે જ્યાં દૂર દૂર વનમાં ગયા છે ને,
तो एक बाजू थी भयानक सूर्य देवताना तापना कारणे दावा नळ सळगी उठ्यो छे, अग्निनी ज्वालाओ संसारनो दावा नळ आ जीवने पीड़वा मळे हो। सगा संबंधीओ एकठा थाय, रूपिया अने पैसा आवे ने एटले केटलाय मित्रो आवे अने मित्रो मागणी करवा मळे, सगा संबंधीओ न होय त्यांथी संबंध गोतीने आवे के हूँ तो तारो मामो मासाना काकाना काकाना मासाना दीकरानो दीकरोनो जमाईनो सगो थाव छू, के एटली लांबू सगपण गोती लावे। એટલે તમારી પાસે આટલા બધા પૈસા આવી, તમારી પાસે સત્તા આવી છે, મારું એટલું કામ કરી આપો, મને આટલા પૈસાની મદદ કરાવી દો, ફલાણું કરી દો, ન કરે એટલે પછી ગાળોનો વરસાદ વરસાવીને ચાલ્યો જાય, આક્ષેપો આવે, કલંકો આવે અને જગતમાં એની અપકીર્તિ કરવાના પ્રયત્નો કરે, અને પછી એ જ્યાં સાંભળે એટલે આ જગતના જીવને હૃદય બળવા મળે, આનું નામ જ છે દાવાનળ। એ દાવાનળમાં સળગતો જીવ, દાવાનળમાં હેરાન અને પરેશાન થતો આ જીવ બળવા મળે ત્યારે એને કોઈ બચાવનાર ન હોય, જો પરમાત્માને ચરણે જાય તો પ્રભુ એનું રક્ષા કરે। ચારે બાજુથી દાવાનળ સળગી ઉઠ્યો છે, ગાયો અને ગોવાળિયાઓ બળવા મળ્યા છે, અગ્નિની ભયંકર મોટી મોટી જ્વાળાઓ ગોવાળિયાઓને અને ગાયોને બાળવા મળી છે, ત્રાહિમામ પોકારી ગયા છે, બચાવો બચાવો, ગાયો ભાંભરડા નાખવા મળી છે, ગોવાળિયાઓ ચીસે ચીસો પાડવા મળ્યા છે કે હે લાલા બચાવજે, હે લાલા બચાવજે। પરમાત્માને એમ થયું કે આ મારા ગોવાળિયાઓ મને બચાવવાનું કહે છે, મને કહે છે, મારો પોકાર કરે છે કે હે લાલા બચાવજે, તો મારે બચાવવા જવું જોઈએ। ગાયોની પોકાર, ગોવાળિયાઓની પોકાર સાંભળીને પરમાત્મા પાછળ પાછળ આવ્યા છે। દાવાનળ સળગતો હતો, મિત્રોને ગોવાળિયાઓને કહે છે આંખો મીચી જાઓ, હમણાં જ મારા ગુરુએ મને મંત્ર શીખવાડ્યો છે, અગ્નિને હું શાંત કરી દઉં છું। ગોવાળિયાઓને આંખો મીચાવી, બીજું તો પરમાત્માને કંઈ કરવું ન હતું, પણ વિરાટ સ્વરૂપ ધારણ કરી અને એ દાવાનળનું પરમાત્મા પાન કરી ગયા। આંખો મીચેલા ગોવાળિયાઓને અને ગાયોને ઉપાડી અને પરમાત્માએ સીધા જ યમુનાજીના કિનારે મૂકી દીધા, ભાંડેરીટે વટવૃક્ષની છાયા નીચે ગોવાળિયાઓ અને ગાયો આવી ગયા છે, તરસા થયા હતા, તરસ લાગી છે, યમુનાજીનો પ્રવાહ ચાલ્યો જતો હતો, અમૃત જેવું જળ એનો પ્રવાહ ચાલ્યો જતો હતો। નિર્ભય બની ગયેલા ગોવાળિયાઓ રમત રમવાનો પ્રારંભ કર્યો, આપણે કંઈક રમત રમી, રમત રમતા રમતા દડો ઉછળીને ગયો છે યમુનાજીના ધરામાં। મિત્રો ભયભીત થઈ ગયા, આ યમુનાજીના ધરામાં કાળીય નામનો નાગ, ભયંકર ઝેર વાળો નાગ યમુનાજીના ધરામાં રહેતો હતો, અને ઝેરના પ્રભાવથી કાળીય નાગે આ યમુનાજીના જળને પોતાની માલિકીનું બનાવી દીધું હતું, કોઈને ઘરવા ન દીધું, કોઈ પણ અજાણે કે ભૂલે ચૂકે પણ આ યમુનાજીના ધરાના જળનો કોઈ સ્પર્શ કરે ને તો પણ એનું મૃત્યુ થાય, એવું ભયાનક વિષ હતું।